માંજરપુરની વિલાબાઉન્સ સ્કૂલ નજીકની સોસાયટીમાં ત્રાટકેલા હથિયારધારી લૂંટારૂએ ઉદ્યોગપતિને બંધક બનાવી દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. શુક્રવારે મોડી રાત્રે ધાર્યું અને કુહાડી સાથે માંજલપુરની બિલાબોંગ સ્કૂલ નજીકની સોસાયટીમાં ત્રાટકેલા લૂંટારૂઓએ ઉદ્યોગપતિને બંધક બનાવી ઉદ્યોગપતિની પત્નીના શરીર પરથી સોનાના દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી હતી, જેની જાણ પોલીસને થતાં પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના માંજલપુર વડસર રોડ નજીકની બિલાબોંગ સ્કૂલ પાસેની અક્ષર પેરેડાઇઝ વુડ્સ વિલા કમ્પાઉન્ડમાં સંદીપભાઈ પસાલે રહે છે, જેમની વાઘોડિયા જીઆઈડીસીમાં ફાઉન્ડરી ફેક્ટરી આવેલી છે. શુક્રવારે રાત્રે સંદીપભાઈ પત્ની લીના અને દીકરી માહી સાથે ઘરે હાજર હતા અને એમના ઘરના દરવાજા ખુલ્લા હતા. દરમિયાન મોડી રાત્રે હાથમાં કુહાડી અને ધારિયા સાથે બે લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને સંદીપભાઈ તેમજ તેમની પત્નીને હથિયારની ધાર પર બંધક બનાવી જે હોય તે આપી દેવા જણાવી સંદીપભાઈના પત્ની લીનાબેન શરીર પરથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી, તેમજ લીનાબેનના પર્સમાંથી રોકડ લૂંટ કરી પોલીસે ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી. અંધારામાં નાસી છૂટ્યા હતા, જેની જાણ સંદીપભાઈએ માંજલપુર પોલીસને કરતા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ લૂંટારાઓનું પગેરું શોધવા એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લીધી હતી. બિલ્લર ખાતે રહું છું. હવે ઘટના બન્યા પછી મને ખબર પડી, ફોન કર્યો મને તો હું જાગ્યો. પછી મને ખ્યાલ આવ્યો કે આવું મારે થયું એમ. આ લોક તોડીને સામાન લઈ ગયો, ચાંદીના છડા હતા, ચાંદીનું મંગલસૂત્ર, 2000 રોકડા, 5 જોડી કપડાં અને 2 સાડી, એટલું લઈ ગયા. અંદાજે 16-17 જેવું તો થાય જ ને. એ 3.5-3.5 હા, એટલે અહીં લોક મારી જમીન, હું પછી ઓફિસે ઊંઘી જાઉં છું રાત્રે. ના, સુપરવાઇઝર તરીકે રહું છું બિલ્ડર ખાતે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.